દેશદેવી માં આશાપુરાના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. નવલા નોરતામાં આશાપુરા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી. માતાના મઢની મંગલકારી માટી પર મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત. કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવલા નોરતામાં માતાના મઢ ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શનાર્થે પધાર્યા હતા. કચ્છની કુળદેવી માં આશાપુરાના મુખ્યમંત્રીએ માતાજીના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરી હતી. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. કચ્છના માંડવી પાસે આવેલું ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનાવવામાં આવેલ ક્રાંતિ તીર્થના નવીનીકરણના લોકાર્પણ અર્થે કચ્છમાં પધાર્યા છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવરાત્રિના પાવન પર્વે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માં આશાપુરાના શરણે શીશ ઝુકાવી મુખ્યમંત્રીએ વિશ્વ શાંતિ અને જલ કલ્યાણની સાથે સૌની સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે મુખ્યમંત્રી રાજા બાવાની શુભેચ્છા મુલાકાત કરી હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાંઢેર, ચત્રામજીભાઈ કટારિયા, પ્રતાપસિંહ આસર, મયુરસિંહ જાડેજા, ગજુભા ચૌહાણ, સિદ્ધરાજસિંહ ચૌહાણ, અશોકસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મૂળશંકર વાસુ સહિતનાઓએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કરી કચ્છની માતાના મઢની પાવન ભૂમિ પર આવકાર્યા હતા. મુખ્યમંત્રી માતાના મઢ હેલીપેડ ખાતે પધાર્યા ત્યારે માતાના મઢની મંગલકારી માટી પર સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અગ્રણી વેસલજી તુંવર, જસુભા જાડેજા, હઠુભા સોઢા, રાજુભાઈ સરદાર, દિનેશભાઈ સથવારા, ખેંગારભાઈ રબારી અને રમેશભાઈ મહારાજા સહિતના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.